મહુધામાં કોંગ્રેસ દ્વારા અગ્નિપંથ યોજના વિરોધમાં ધારણા પ્રદર્શન કરવામાં આવ્યું. સરકારે બેરોજગારી દૂર કરવા અને નવલોહી યુવાનોની દેશની સેવામાં જોડાવા માટે અમલમાં મૂકેલી અગ્નિપંથ યોજનાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા અગ્નિપંથ યોજના વિરોધમાં ધારણા કરવામાં આવી હતા. કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ અગ્રણી અને કાર્યકરો અગ્નિપંથ યોજનાનો ઉગ્ર વિરોધ કરી આવેદન આપ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ મહુધા વિધાનસભામાં મહુધા ચોકડી ઉપર ધારણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની બેરોજગારીને અગ્નિપંથ યોજના હેઠળ 4 વર્ષની નોકરી આપી કેન્દ્ર અને રાજ્ય સરકાર યુવાનોને સરકારી નોકરી રોજગારી આપવામાં નિષ્ફળ ગયેલા હોય જેના વિરોધમાં મહુધા ચોકડી પર ધારણા પ્રદર્શન કરી સૂત્ર પ્રચાર કરવામાં આવ્યા હતા. આજે આખા ભારત દેશમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને કોંગ્રેસ પાર્ટી તરફથી દરેક જિલ્લે અને તાલુકે ધરણા ઉપર બેઠા છે. જે અગ્નિપથ યોજના લઈને આવી છે સરકાર, એના વિરોધમાં આજે ભારતભરમાં કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરો અને કોંગ્રેસ પાર્ટી આજે રસ્તા ઉપર ઉતરી આવી છે અને ધરણા ઉપર બેઠી છે કે જે આર્મીમાં જે ભરતી થવાની છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 4 વર્ષ માટે કરી દીધી છે. તો 4 વર્ષ એટલે શું કંઈ ના કહેવાય. જે ભરતી કરવાની હતી એની જગ્યાએ અત્યારે ભરતીઓ બંધ છે. છેલ્લા 2 વર્ષથી આમાં ભરતી થઈ નથી. તો ઘણા બધા જગ્યાઓ ખાલી છે, એ જગ્યાઓ ભરાતી નથી. અને સરકાર અત્યારે નવી યોજના લઈને આવી છે એ દરેક યુવાનોને પસંદ કરી. તો જે પહેલાં જૂની જે યોજના હતી જે રીતે ભરતી કરતી હતી એ રીતે સરકાર ભરતી કરે એવી લોકોની માંગ છે અને કોંગ્રેસ પાર્ટીની માંગ.